આકાશવાણી રાજકોટ સાંસ્કૃતિક વારસારૂપી મૂર્તિઓ આપણા પ્રાંતમાં સર્વત્ર વિખરાયેલા પડ્યા છે આ મૂર્તિઓ એકઠા કરી આપની સમક્ષ રજૂ કરવાનો એક નાનો એવો પ્રયાસ એટલે દસ્તાવેજી રૂપક મોતી વેરાણા ચોકમાં যায় কে হালো হালো মোতি রাবীণ বা মতি અને સમર્પણ સંસ્કારો મળ્યા હોય તે સમય આવ્યો તેને સાબિત કરી બતાવે છે ઓગણીસો પાસઠ ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અબ્દુલ ખાલીક સાહેબ પુત્ર માંગરોળના નવાબ જાદા મોહમ્મદ અલી શેખ શહીદ થયા પરવાનો છોડ દો જલી પરત વીર ચક્રિ સન્માનિત મોહમ્મદ અલી શેખની શહાદત અને વતન પ્રેમ પ્રત્યે ગર્વની લાગણી વ્યક્ત કરી રહ્યા છે તેમના લઘુબંધુ ઝાહિદ શેખ આઠમી સપ્ટેમ્બર સેક્ટર ઉપર જયારે ખૂબ જ જોરશોરથી હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈ ચાલતી હતી અને આપણી ટેન્કો ફસાઈ ગઈ હતી શેરડીના ખેતરોની અંદર ત્યારે આ જરા આગળ નીકળી ગયા હતા અને દુશ્મનોના બિલકુલ સામે હતા સામે એક મારા જ બ્રધર બ્રિગેડિયર કાદેર મરહૂમ એમને ખબર પડી કે આ મોહમ્મદ અલી છે એમને વોકી ટોકી ઉપર કીધું લાઉડ સ્પીકર ઉપર કીધું કે તમે અહીં આવી જાઓ અમે તમને ઓફિસર તરીકે રાખશું અમારા પાસે જનરલ કરિયાપાના દીકરા પણ પ્રિઝનર ઓફ વોર છે અને એમને બી અમે માનથી રાખ્યા છે ત્યારે મારા બ્રધરે એમ કીધું મોટાભાઈએ કે હું જો આવી જઈશ તો મારા કુટુંબ કુટુંબ ઉપર અને હિન્દુસ્તાનના મુસલમાનો ઉપર બટ્ટો લાગી જશે એટલે તમે તમારી ફરજ બજાવો હું મારી ફરજ બજાવીશ એમને કહેવામાં આવ્યું એમના સાથીદારે કે સાહેબ હવે આપણે રિટ્રીટ કરીએ તો કે તું ચાલ્યો જા હું તો અહીંયા જ મરીશ અને એ ત્યાં જ શહીદ થયા એ જ્યારે શહીદ થયા ત્યારે એક એક જ ઓફિસર હતા કે જેના જનાઝા ઉપર ભારતે રાષ્ટ્રધ્વજ ઓઢાડ્યો હતો અને અમને બધાને એનો એની કુરબાની ઉપર અફસોસ નથી પણ ગૌરવ છે એ પછી જ્યારે ઇન્દિરા ગાંધી હવાઈ જહાજથી માંગરોલ આવ્યા મારા માતુશ્રી પાસે અને મને મારા માતુશ્રીને મળ્યા ત્યારે એમને કીધું કે રાજમાતા સાહેબ આપ એક વાત યાદ રાખજો કે ભારતના ઇતિહાસની અંદર આપના દીકરા મોહમ્મદ અલીનું નામ સોનાના અક્ષરોની અંદર લેખું જ હશે અને માંગરોલની પ્રજાએ એની કદર કરી અને માંગરોળની અંદર એક શ્રદ્ધાંજલિના રૂપે એમના માટે એક ગાર્ડન બનાવ્યું જે મેજર મોહમ્મદ અલી ગાર્ડન પાર્ક તરીકે આજ બી ઓળખાય છે જનની જણ તો ભક્ત જણ ભલા કા દાતાર કા શૂર નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર મોહમ્મદ અલી શેખની કુરબાનીથી સમગ્ર ખાનદાન ઉજાગર થયું હશે જો શક્તિ આતમની જોખમી ગણાય છે શિકારમાં હંમેશા રાજવીની સાથે રહેનાર તેમના અંગત ડ્રાઈવર હાલ આશરે એસી વર્ષની ઉંમરના ના મિયા પોતાના અનુભવો વર્ણવે છે जैन मैं ड्राइविंग तरीके रानी बाग में रानीबाग में काम करता था और उन्नीस से उन्नीस तक इनके पास मैंने काम करा और अच्छी तरह से वो मैं इनके साथ में शिकार के अंदर भी साथ में जाया करता था और ड्राइविंग में करता था और उनको शिकार का भी बहुत शौक़ था हम इनके साथ में जाते थे शिकार के अंदर उन्होंने मगर का भी शिकार करा था मगर का तभी मगर के शिकार में जब खालिक साहब गए खालिक साहब को आके या आदमी लोगों ने कहा कि मगर बहुत हैरान करती है आदमी के पीछे भी दौड़ती है और जानवरों के पीछे भी दौड़ती है फिर खालिक साहब ने सोचा कि इस तो को तो मार लेनी चाहिए अब आप गए वहाँ पर समझे और मगर का शिकार करने का तो मगर बार बार थोड़ी सी बाहर आती थी फिर बैठ जाती थी समझे तो बहुत मुसीबत थी थोड़ा सा वो बाहर निकाले और इसके बाद के फिर बैठ जाए और अक्खा रोज वहाँ पे रहे खालिक साहब और वहाँ पे भी देखा फिर बराबर गोली चलाई तो बराबर लगी मगर को बराबर लगी गोली और मगर अंदर बैठ गई और नदी का पानी तो बिल, बिल्कुल लाल कुसूर जैसा हो गया अब बाबा इसको निकालने का अंदर से कौन जावे फिर देखा तो मैंने कहा कि साहब ऐसा हो आपका हुक्म तो मैं जाऊँ तो एक तिराव करके वहाँ का एक सिंधी था उस सिंधी को आरबे को बुलाया और आरबे ने कहा कि चलो बापू मैं जाता हूँ मगर गई है और मेरे कमर के अंदर नाड़ा बांध दो और नारा बांधो और ये बहुत खतरनाक जानवर रहता है अगर चाहे जिंदा मुझे पिछड़ा मार देगी तो मैं बाहर नहीं निकल सकूँगा इसके बाद मैं नारा अगर चाहे हिलाऊंगा ना तो आप मुझे से बाहर खींच देना वो आरबे ने आया आरबा गया अंदर और डुबकी मारी उसने और जाके उसको मगर का पिछड़ पकड़ के बाहर खींचाया समझे ने और इसके बाद के अंदर सब ने देखा कि मगर मरी हुई थी शारीरिक और मानसिक स्वास्थ्य उमरु मोहताज नहीं थी એસી વર્ષની ઉંમરે સ્વસ્થ અવાજમાં કંઠસ્થ કરેલી અબ્દુલ ખાલીક સાહેબની ગઝલ તરન્નુમમાં તેમણે સંભળાવી સાકી પીલા રહે પીએ જા રહું મે હું તરી ગુના હકીએ જા રહું મે સાકી तू दे रहा है पिए जा रहा हूँ मैं मकसूम है अजल से जो बाग जीना किस हर वक्त कारी खैर किए जा रहा हूँ मैं

બીબી આજ આશીષ દેવ ફતમાં આપણા ઉત્સવો અને પરંપરાઓ આપણા જીવનની મહામૂલી મૂડી છે શુષ્ક જીવનનો પ્રાણ છે સ્વની ઓળખ છે માનવીના અસ્તિત્વનો પાયો છે જન્મ પરણ અને મરણ એ માનવ જીવનમાં મહત્વના સોપાન છે તે સમયના મુસ્લિમ સમાજના રીત રિવાજોની માહિતી આપી રહ્યા છે બ્યાસી વર્ષીય આયેશિયા બેગમ અમારા ત્યાં બાળકનો જન્મ થાય તો દીકરી હોય કે દીકરો પણ બહુ ખુશીની વાત ગણે છે અને એને બહુ શુભ ગણે છે જ્યારે જમ થાય બાળકનું એટલે એને પહેલાં તો અમારા રિવાજ પ્રમાણે એને બે કાનોમાં અઝાન આપે છે પછી એના જે વડા હોય એને ઘૂંટી પીરાવે એ જન્મ વખતે એ જ્યારે જન્મે છોકરો ત્યારે એના પછી છઠ્ઠા સાતમા દિવસે એનું બચ્ચાના જે પેટમાંથી આવેલા વાળ હોય એ વાળ ઉતારે અને એ વાળની બરાબર ચાંદી તોડીને એની ખેરાત કરે અને જો પૈસાદાર હોય અને કરી શકે તો છોકરી હોય તો એક બકરું દબા કરે છે અને છોકરો હોય તો બે એવી રીતે એ કુરબાની કરે છે અમારે સાતમા દિવસે વાળ ઉતારી નાખે છોકરાના એના પછી ચાલીસ દિવસે પેલી પહેલા જમાનામાં હવે તો આ બધું ખતમ થઈ ગયું છે તો પહેલા જમાનામાં બહુ ધૂમધામથી ચાલીસ દિવસ જ્યારે તે વખતે અમારો એ રિવાજ હોય કે બધાને ભેગા કરે સગા કુટુંબીઓને જમણવાર કરે ગીતો ગાય જેવી રીતે લગ્નમાં થાય છે એવી રીતે જ એ ચાલીસ દિવસમાં અમારું છોકરાના જન્મની ખુશી મનાવે છે અમારા મુસ્લિમ રિવાજ પ્રમાણે અમારી લગ્ન લગ્નમાં બે જગ્યાએ છોકરીના ઘરનું પણ અને છોકરાના પણ બહુ સારી રીતે રીત અમારી એ છે કે સારામાં સારા લુગડા તે વખતના જે રિવાજ હતા અમારા એમાં છોકરીને પહેલાં પેશવાજ પહેરાવતા હતા પેશવાજ એટલે એમ સમજો તમે કે લગભગ પંદર વીસ વારનું એ લુગડું હોય એને સીવે અને આ ફરાકની જેમ જ એને બનાવાય એ પહેરાવે પાછું ચુસ્ત પાયદામો નીચે અને ઉપર રેટા તે વખતના રેટા કહેતા હતા અમે કે જેને બહુ ઝરીવાળા સાચી ઝરીના એને ઓઢાડે છોકરીને ઘરાણા પહેરાવે મહેંદીની રસમ કરે મહેંદીની રસમમાં છોકરીને બે પગે હાથે પગે મહેંદી લગાવે બધી છોકરીઓ મળીને ગાય પીઠી લગાવે પછી લગ્નના દિવસે એને સવારે એનું બદન સાફ કરીને એને નવરાવી નાખે નવરાવીને પાછું પોશાક પહેરાવી દે પોશાક મેં જે કીધું એ વિશ્વા જ અમારામાં અને ચુસ્ત પાજામો ઉપર ઓઢણું હોય મોટું એને જે અમે રેટો કહેતા તે વખતે એ પહેરાવે અને એને ઘરેણા વરણા પહેરાવીને શણગારીને એને તૈયાર કરી લઈએ છોકરીને ત્યાં છોકરા છોકરું હોય તો છોકરાને પણ પીઠી કરે છે તમે ફૂલેકો કયો છો એ સગનું ટાઈમ હોય ને છોકરીના ઘરે જવાનું તે વખતે એને નવરાવી ધોરાવી અને પોશાક પહેરાવે છે તે વખતનો મારું પોશાક હતું ચુસ્ત પાયજામા અને શેરવાની જરીની શેરવાની હોય ઉપર સા સાફો હોય જરીનો અને એ બધું શણગાર કરીને ગળામાં એને હાર પહેરાવે પગમાં પણ સોનાનો કળો પહેરાવતા હાથ હાથો ઉપર પણ બાજુ બંધ જેને કહે છે એવી જાતનું એક ઘરેણું છે એ પહેરાવતા અને છોકરાને ઘોડા ઉપર ફોલિકું ફેરવતા તો એને ગામમાં ગામમાં હોય કાં બહારથી આવી હોય બહાર તો પણ એને રાતના જ્યારે છોકરીના ઘરે જવાનું હોય ત્યારે સબગસ કાઢે એ સબગસથી એ છોકરો ત્યાં પહોંચે ત્યાં દરવાજા ઉપર એનો સાડો જો સાડો હોય સગોત નહીં તો વાંસ્યાય ફૂફીનો દીકરો કોઈ પણ એ એને દરવાજા ઉપર રોકે છોકરાને ત્યાં રોકીને એ કહે કે જવા ત્યારે દઉં કે જ્યારે મારું લેણું પૂરું કરો એટલે ત્યાં માંગ કરે એ ત્યાં વખતે પછી બે જ અરસપરસના લોકો મજાક મસ્કરી કરે પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા જેવા જેવું સામવાળો એવી રીતે એને ત્યાંથી એને એ હક આપે પૈસા પછી ત્યાંથી એને શાળા એને અંદર આવવા દે અંદર આવે તો જે એનો મામો હોય છોકરાનો એને ગોદમાં ઉપાડીને માંડવામાં લાવે અને બેસાડે લડકાને અમારામાં છોકરી પુરુષોમાં જાય નહીં અંદર સ્ત્રીઓમાં છોકરી એને શહેરો બાંધે ફૂલનો છોકરીનો અને એને ઘૂમટો તાણીને છોકરીને સ્ત્રીઓ વચ્ચે બેસાડી હોય અને પછી કાઝી જે અમારો નિકાહ પડાવે છે એ કાઝી નિકા પડાવવાનું શરૂ કરે અમારા કુરાનના શબ્દો અને દુઆઓ અને કુરાનની આયતો એ બધું પડીને છોકરા સાથે એની મહેર મુકરર હોય છે મહેર એટલે છોકરી માટે જ્યાં નિકા ત્યારે જ થાય કે છોકરો એ મહેર અદા કરે તો છોકરી એના માટે એની વાઈફ થાય એ એક રકમ હોય છે કે જે લડ છોકરીના માટે જ હોય છે એ રકમને અમે મહેર કહીએ છીએ એ મહેર દઈને તમે એને નિકાહમાં કબૂલ કરો છો જ્યારે છોકરો કહે કે હા મને કબૂલ છે ત્યારે પછી એ કાજી એ બે એના સાયદો અને છોકરી તરફના સાયદોને લઈને અંદર આવે અંદર આવીને પડદામાં અમારામાં છોકરી કોઈ દિવસ વૃક્ષો સામે જાય નહીં એટલે પડદામાં એ છોકરીને પૂછે છોકરીને પોતાને જવાબ દેવું જોઈએ ત્યારે જ અમારો નિકાહ થાય એટલે ત્યારે જ બંધન થાય એટલે એને પૂછે છોકરીને કે બેન તમને આ મંજૂર છે આટલી તમારી મહેર છે આ તમારા બાપે તમને આને આપી છે આ ફલાણાભાઈનો છોકરો છે એનું નામ આ છે અને એ આ મહેર સાથે તમને લગ્ન કરવા ચાહે છે જ્યારે છોકરી કહી દે કે હા મને મંજૂર છે ત્યારે એ મંજૂર થાય પછી ત્યાં બહાર જઈને બાકીની વિધિ તાજી પૂરી કરે એટલે એની કા થઈ જાય એના પછી પહેલાં આરસી મુસફ થતો હતો આરસી મુસફનો મતલબ એ છે કે છોકરી ને છોકરો ગાલીસો પાથરી અને એને બે જણાને આમ આમે સામને બેસાડે એને બેસાડી ને છોકરાના વચમાં એક આરીસો રાખે અને પછી એની બેનપણીઓ મળીને એક મોટું ઘૂમટું વળી જાય એવું મોટી ચાદર એના ઉપર રંગીન વેઈ ઉપર નાખી દે એટલે છોકરો એ છોકરીનું છોકરીનું બેનપણીઓ એના ઘૂમટો ઊંચો કરી દે અને છોકરો આરીસામાં એ છોકરીનું મોઢું જુએ એને આરસી મોહોસબ કહે છે ત્યારે એ છોકરીને જુએ પછી એની વિદાગીરી થાય બધાને કુટુંબીઓને મળીને છોકરી છોકરા સાથે એને એના સસરા સાસરે વિદાય થાય આ અમારી વિધિ આ પૂરી થઈ અમારા મુસ્લિમોમાં જ્યારે માણસ મરી જાય મરતી વખતે જ એની પાસે એના કુટુંબીઓ જમા થઈને અમારા કુરાનનું પડે જ્યારે એ મરણ પામે તો પછી એને ચાદર ઓઢાડી દે એ પછી અમારામાં જે નવરાવાવાળા હોય એનું કફન અને નવરાવવાનું કામ કરવાવાળા સ્ત્રીઓમાં સ્ત્રીઓ હોય છે પુરુષોમાં પુરુષ હોય છે ત્યારે નવરાવવા વખતે પણ અમારી વિધિ એ હોય છે તેનું શરીર તો એ ખોલી શકે જ નહીં નવરાવાવાળા માણસો પણ એ શરીર જોઈ ન શકે અને એના ઉપર ચાદર ઓઢાડી જ હોય ઓઢાળેલી ચાદરથી જ એને અંદર ને અંદર નવરાવવા જોઈએ હવે એના માટે જે દવરાવવાળો હોય એના માટે બે હાથના પંજાના અમારા લુગડાના પંજા હોય છે એ ખાસ સીવીને તૈયાર કરે છે એ પછી એને ચાદર ઓઢાળેલી જ હોય અને એ ચાદરના બદલે સૂકી ચાદર એના ઉપર નાખીને લીલી ચાદર અલગ ફેંકી દઈ અને એને પછી સાદડી ઉપર લે કોરી સાદડી ઉપર લઈ અને તેમાં કફન પહેરાવે કફનમાં અમારે પુરુષને ત્રણ લુગડા હોય છે સ્ત્રીને પાંચ હોય છે આ પુરુષને ત્રણ રૂપ હોય છે એટલે એક કફની હોય એટલે ગળાથી લઈને એ સિવ્યા વગરની ખાલી બે ભાગ કરી લૂગડાનું અને વચમાંથી કાપી નાખે અને ગળામાંથી પહેરાવી દે તો પગ સુધી જાય એવી રીતે એક બીજું નાનું લુગણું હોય એને જાકીટ તરીકે એ એને એ પુરુષને પહેરાવે ને ઉપર એક ચાદર હોય ઓઢાડવાની એ ઓઢાડી દે સ્ત્રીને પાંચ હોય છે એને પણ કફની હોય એટલે કે ગળામાંથી ઠેઠ પગ સુધી એના પછી એને અંડર વે એટલે છાતી ઉપરથી લઈને પગ સુધી એના પછી ઓઢણી હોય કે જે વાળ વાળને ઓઢણીમાં વીંટી અને બેય પડખે સીધા જમણા નાખી દે વાયના અને એના ઉપર પછી ઉપર મોટી ચાદર ઓઢાડી દે એ જ્યારે ચાદર ઓઢાડી દે એના પછી એને બેય તરફથી પગ ઉપરથી અને પ બેય પગ ભેગી કરીને પગને તરફથી બે છેડા ભેગી કરીને બાંધી દે કફન અને માથા ઉપરથી પણ દોરીથી બાંધી દે કફન એટલે સાફ પેક થઈ જાય એ એના પછી એને જનાઝા હોય છે અમારો કે જે પેટી હોય છે એમાં એને સુવર આવે અને પછી પુરુષો આવીને એને લઈ જાય સ્ત્રી હોય કે પુરુષ હોય અને કબ્રસ્તાનમાં લઈ જાય કબ્રસ્તાનની વિધિ તો હું સ્ત્રી છું એટલે વધારે પૂરતી જાણતી નથી બરાબર મુસ્લિમ ધર્મમાં કેવા સંજોગમાં પુરુષ પુનઃ લગ્ન કરી શકે છે પ્રથમ પત્ની પ્રત્યે તેમને કેવી ફરજ રહે છે અને કેવો વ્યવહાર તેમની પાસેથી અપેક્ષિત છે તેની વાત માંડે છે આયશા બેગમ મુસ્લિમોમાં ચાર લગ્નની છૂટ છે ચાર સ્ત્રીઓ કરી શકે છે પણ એના અંદર સંજોગોની વાત છે એવી રીતે કોઈ પણ કુરાનમાં કે કોઈ અમારા મઝબમાં એવું કોઈ એવી દલીલ નથી ને એવું કોઈ છૂટ નથી કે એક સ્ત્રી સાથે સારી રીતે ઘર ચાલતો હોય અને બીજી સ્ત્રી કરી શકે એવી કોઈ વાત જ નથી પણ જ્યારે સ્ત્રી પુરુષમાં કાંઈ અણબનાવ થાય કાંઈ સ્ત્રીમાં કાંઈ ખોટ પુરુષને લાગે એવી કોઈ પણ વાત હોય યા એવા સંજોગો થાય કે જ્યારે એકબીજાના સંસાર સારો ચાલતો ના હોય એટલી બધી મજબૂરીઓ હોય કાંઈ એના લીધે અગર પુરુષને બીજા લગ્ન કરવા પડે ત્યારે પણ એની સાથે એટલી સખત શરદો છે કે એ બાઈને એ પુરુષ એવી રીતે હાકી કાઢી શકે નહીં કે તલાક દઈને એને છૂટી છૂટી કરી શકે નહીં આ બીજા લગ્ન એને કરવા હોય તો ઇસ્ત્રીની મરજી હોય તો એ ઇસ્ત્રી તલાક માંગે તો એને દે નહીં તો એ સ્ત્રીને રાખીને એ બીજી ઇસ્ત્રી કરી શકે પણ એવી રીતે કે કોઈ પણ બંને ઇસ્ત્રીઓમાંથી કોઈનું પણ કોઈ હક કે કોઈ વાતમાં એકબીજાથી ચડ ઉતર કે કોઈ વાતની તકલીફ એને ન હોવી જોઈએ નવી સ્ત્રીને જે રાખે એ જ દર્જામાં ને એવી જ રીતે આ બાઈનું પોષણ અને એના ખર્ચ એ પુરુષે ઉપાડવું જોઈએ નહીં તો એ ગુનેગાર થાય છે અને એને એના ઉપર ખુદાનો ખોપ થાય છે અને ચાર સ્ત્રીની વાત એ છે કે કોઈ પુરુષ જાતનું વધારે પડતા હોય અને એને એમ થાય કે આ એક સ્ત્રી સ્ત્રીથી મને સંતોષ નથી તો પણ એ બીજી સ્ત્રી કરી શકે છે શા માટે કે એ ગેર રસ્તે જાય નહીં અને એને એમ થાય કે હું ગેર રસ્તે જયા વગર રહી શકીશ નહીં તો એને બીજી સ્ત્રી કરવાની એના માટે છૂટ છે પણ દરેક સ્ત્રીને બે કરે કે એક કરે કે ચાર કરે પણ એ દરેક સ્ત્રીને એનો દરજ્જો એકથી બીજી ઉપર ઉતરતો હોવું જ ન જોઈએ અગર ચાર દિવસ એક સ્ત્રી પાસે એ પુરુષ રહ્યો હોય તો એટલા જ દિવસો બીજી સ્ત્રીઓ પાસે પણ એને રહેવા જ જોઈએ અને એની દર દરજ્જો જરાય ઓછું ઉતરે કે કાંઈ થાય તો એ ગુનેગાર ગણ ગણાય છે અને એ પણ ખૂબ મજબૂરીના સંજોગોમાં કે જ્યારે પુરુષને એમ થાય કે હું આ નહીં કરું તો ગેરવસ્તો વયો જઈશ તો એને આ છૂટ આપી છે બાકી આમ એક સ્ત્રીથી સારો સંસાર ચાલતો હોય તો બીજી કરવાની પુરુષને છૂટ છે જ નહીં લગ્ન ગીતો એ આનંદ વ્યક્ત કરવા ઉપરાંત પરંપરાઓની પણ ઝાંખી કરાવે છે મેને ડોલિયા સજાઈ બના મેં ને ડોલિયા સજાઈ બના આગા મને ઉપટન જો ભેજા તેરે લાને કોને ઉપટન જો ભેજા તેરે लाने को वो तो खुशबू के नीचे नीचे आएगा बना वो तो खुशबू के नीचे नीचे आएगा बना मैंने डोलियाँ सजाई बना आएगा मैंने डोलियाँ सजाई बना आएगा

सजाई बना आएगा मैंने दोहिने जो भेजी उसके लावन को मैंने बहने जो भेजी उसके लावन को वो तो आ चल के नीचे नीचे आ जायि <Gã> बना